હરિયમ બાર મિત્રો, તો આજે આપણે વિષય ગણિતમાં પ્રકરણ 10 પેટર્નની રમત એમાં આપણે આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, દરેકને ખ્યાલ હશે કે આપણે જ્યારે પ્રકરણ 1 થી 9 એનો અભ્યાસ કર્યો એમાં પ્રથમ સત્રમાં આપણે પ્રકરણ 1 થી 7 અને પ્રકરણ 8 થી દ્વિતીય સત્રમાં આપણે શરૂઆત થઈ. તો એમાં પ્રકરણ 8 અને 9 જે સમજાવ્યું કે મેં દરેકને ખ્યાલ આવી ગયો હશે કે ગાળો અને પેડા, તો એમાં આપણે ત્રિજ્યા અને વ્યાસ વિશે વાત કરી હતી, તો દરેકને એમાં પણ ખ્યાલ આવ્યો હશે. અને પ્રકરણ 9 અડધું અને પાર, તો અડધું અને પાર પછી એ રીતે આપણે કોણ ભાગ આખો ભાગ એમ પણ સમજ આપી હતી. અને એ જે વસ્તુઓ છે એના બધા લીટર એટલે કે ગુંજાસના એકમો આવતા હતા, વજનના એકમો આવતા હતા અને લંબાઈના એકમો. અને એ એકમો વિશે આપણે પાણી હોય તો એનો આપણે 4 લિટર પાણી હોય એનો 3/4 ભાગ શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય એની પણ માહિતી આપી હતી. આપણે 2 લિટર દૂધ આપ્યું હોય તો આપણે એનો 1/4 ભાગ કેવી રીતે શોધીએ એ પણ આપણે દાખલા ગણતરી કરીને 12 જેટલા દાખલા આપણે વ્યવહારિક દાખલા ગણ્યા હતા. અને તમારા દાખલા દરેકને આવડતા હોવા જોઈએ. અને તમે જે દાખલા લખો એ તમારી દાખલા ગણવાની પદ્ધતિ તો એક જ રહેશે, પણ એમાં તમારે જે રકમ હોય એ બદલી શકીએ. બરાબર? તો દરેકને પ્રકરણ 9 સુધી ખ્યાલ આવી ગયો હશે. અને તમારું પ્રથમ સત્રમાં જે પ્રકરણનો અભ્યાસ કર્યો હતો એ પણ તમને સંપૂર્ણ અભ્યાસક્રમ હોવાથી વર્ષિપમાં પણ આપી શકીએ. એટલે તમારું ગણિત અને અંગ્રેજીમાં સંપૂર્ણ કોર્સ છે, એટલે ધ્યાનમાં રાખવાનું. એવું નહીં કે આપણે પ્રથમ સત્રમાં આનો અભ્યાસ કર્યો હતો તો હવે આપણને કંઈ પૂછાય નહીં, અને હવે આવે નહીં તો એ કોઈ મનમાં કોઈ એવો વિચાર કે ખ્યાલ હોય તો એ કાઢી નાખજો. પરંતુ પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર બંને તમારો સંપૂર્ણ કોર્સ છે. તો અહીંયા આપણે પાઠ્યપુસ્તક દરેકની પાસે રાખજો. તો આપણે અહીંયા પેજ નંબર 106 ના મહાવરો હતા એ દાખલા આપણે ગણી લીધા હતા અને એના આધારે ઘણા દાખલા લખ્યા હતા. હવે આપણે પેટર્નની રમતની વાત કરીએ તો તમે ધોરણ 3માં પણ અભ્યાસ કરી ગયા હતા. બરાબર? પેટર્ન એટલે કે અલગ અલગ છે, જુદી જુદી પેટર્ન કરીને અને એને આગળ વધારવાની. કોઈ ડિઝાઇન ઊભી હોય, કોઈ આડી હોય, પછી ઊભી, તો એને કેવી રીતે ગોઠવણી કરવી એ તમને આપી છે. પછી એ રીતે અંગોની પણ પેટર્ન બનાવવાની હોય છે. પછી અંગ્રેજી અંક તમારા જે હોય 1 2 3 4 5 6 7 8 9 10 એની પણ આપણે પેટર્ન બનાવી શકીએ. પછી આપણે એબીસીડીને પણ ગોઠવીને એની પણ આપણે પેટર્ન બનાવી શકીએ છીએ. પછી કોઈ અંકો હોય છે આપણે 1 થી 100 કે 1000 સુધી કોઈ અંકો હોય એ અંકોને વચ્ચે બે અંક દાખલા તરીકે 100 તો પછી 102 આપ્યા હોય તો પછી એમાં ઉમેરી આપણે 104 એવી રીતે પણ પેટર્ન બનાવી શકીએ. કોઈ અંક આપ્યો હોય 1 3 5 7 9 10 બરાબર 11 એવી રીતે પણ આપણે પેટર્ન બનાવી શકીએ. તો પાઠ્યપુસ્તકનું પેજ નંબર 107 પેટર્નની રમત ટીનું આ બ્લોકનો ઉપયોગ સાડી બનાવવા કરે છે. અહીંયા તમને એ પ્રાણી ડિઝાઇન કરીને આપી છે. બરાબર? તો એવું કીધું એને કે આ બ્લોકનો ઉપયોગ આ પ્રમાણે એક ડિઝાઇન આપી છે. આ રીતે ડિઝાઇન આપી છે. એ બ્લોક એ પ્રમાણે બ્લોક આપ્યો અને અંદર રંગ પૂર્યા છે. બરાબર? અલગ અલગ તમને રંગ પણ દેખાય છે. તો એ આખા બ્લોકનો ઉપયોગ કરી સાડી બનાવવા કરે છે. તો અહીંયા તમને એની બોર્ડર પણ બનાવીને દેખાય છે. હવે વચ્ચે જે ભાગ બાકી છે તો અહીંયા વચ્ચેના ભાગમાં એણે 2 બ્લોક ઉપયોગ કર્યા છે. 1 બ્લોક આવી રીતે અને સામે, એટલે 2 બ્લોકનો ઉપયોગ કરીને એની ડિઝાઇન કેવી અલગ બનશે. આપણે આ જે પેટર્ન મેં બનાવી એવી એની નીચે બનાવીશું તો એની ડિઝાઇન અલગ બને. બરાબર? આપણે હું અહીંયા ખાલી માત્ર આમ કરું અને પછી આ રીતે કરું તો પણ એ પેટર્ન અલગ થઈ જાય. બરાબર? એવી રીતે આ માળી લગ્ન કરતા જઈએ આપણે પેટર્ન. પછી એક એવું ફૂલ હોય એવી રીતે ફૂલનો ઉપયોગ કરીને પણ આપણે પેટર્ન બનાવી શકીએ. પછી અહીંયા આ રીતે આમ પણ આપણે અલગ અલગ પેટર્ન બનાવી શકીએ. તો અહીંયા એવી રીતે પેટર્ન બતાવી છે કે જે આ બ્લોક માત્ર એ આ એક જ બ્લોકનો ઉપયોગ કરીને વચ્ચેનો ભાગ બોર્ડર એક જ
બનાવ્યું છે તો બ્લોકનો ઉપયોગ પછી તેને ચાદર બનાવવા માટે કર્યો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક બ્લોકનો ઉપયોગ બોર્ડર માટે અને બે બ્લોક એને સાડી માટે લીધા અને પછી જે આ જ બ્લોકનો ઉપયોગ પણ રંગ અલગ છે એટલે એને ચાદર બનાવવા માટે ચાર બાજુ બ્લોક ગોઠવ્યા કેટલી બાજુ બ્લોક ગોઠવ્યા છે ચારે બાજુ અને એ રીતે એને પેટર્ન આગળ વધાર્યું હવે આપણે જોઈશું પાછળ તો તેણે તે જ બ્લોકનો ઉપયોગ દુપટ્ટો બનાવ્યા એટલે એણે ઊભો એક પછી નીચેની તરફ ફૂલ પાછો ઊભો આડો એકના આ એક જો એક સીધો એક ઉલટો સીધો અને ઉલટો એમ કરતા કરતા એણે દુપટ્ટો બનાવવા માટે પણ એનો ઉપયોગ કર્યો છે શું તમે જોઈ શકો છો કે તેનુંએ એક જ બ્લોકનો ઉપયોગ કરી જુદી જુદી પેટર્ન કેવી રીતે બનાવી હશે હવે તમે પણ અહીંયા જે ફૂલ જે ડિઝાઇન આપી છે એનો ઉપયોગ કરી એટલે કે આનો ઉપયોગ કરીને જુદી જુદી ત્રણ પેટર્ન બનાવો તો તમે પણ ઉપયોગ કરીને ત્રણ પેટર્ન બનાવો એવું તમને કીધું છે તો આપણે અહીંયા હું તમને બતાવીશ અહીંયા કે તમારે માટે પુસ્તકમાં બનાવવાની છે તો પહેલા તમે પેટર્ન નંબર એકમાં આ રીતે પણ બનાવી શકો કે પેટર્ન નંબર એક તો પેટર્ન નંબર એકમાં જે ખાના છે અહીંયા હું થોડા દોરીશ બરાબર તમને સમજ આપીશ તો તમારા છ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને સાત ચૌદ ખાના છે બરાબર તો આ ચૌદ ખાનામાં તમારે પેટર્ન નંબર એક તો અહીંયા આ બ્લોકનો ઉપયોગ કરીને તમારે પેટર્ન બનાવવાની છે તો તમે કેવી રીતે બનાવશો બરાબર આ રીતે બે ચોક ભેગા કરશો એટલે તમારે સરસ પેટર્ન બનશે બરાબર અને જો એ રીતે તમે ના બનાવો તો આ રીતે પણ બનાવી શકો પેટર્ન નંબર એક તો માત્ર આ રીતે પણ તમે બનાવી શકો આ રીતે એક ઊભો એક આડો એક કરતા કરતા પણ આ રીતે પણ બનાવી શકો પછી બંને બ્લોક ભેગા કરીને પણ તમે બનાવી શકો તો અહીંયા એક આડો અને એક ઊભો એ રીતે બ્લોક બનાવીને પણ ડિઝાઇન બનાવી શકો તો તમારે આ રીતે અથવા આ રીતે બંનેમાંથી કોઈ પણ પેટર્ન કરીને તમારા પાઠ્યપુસ્તકની અંદર એ માત્ર એક બ્લોકનો ઉપયોગ કરો અથવા આવી રીતે બે જોઈન્ટ કરો તો પણ તમારી ડિઝાઇન બનશે હવે તમારે પેટર્ન નંબર બે જે છે એને કેવી રીતે દોરવાની છે એટલે આપણે આપણી કરીએ બરાબર હવે પેટર્ન બે તો પેટર્ન બે માં તમે આ રીતે પણ આનું બે ખાના દોરું છું તો તમે આ જે બ્લોક આપ્યો એને ચાર વખતે જુદી જુદી ચાર બાજુ તમે દોરશો તો પણ ડિઝાઇન
આ સમજ માટે હું કરું છું એ બરાબર એ ચાર પગ ભેગા કર્યા બરાબર એ રીતે પણ ચાર પગ ભેગા કર્યા અને મે પેટર્ન બનાવી જે પેટર્ન નંબર 2 હવે પેટર્ન નંબર 3 તમને પાઠ્યપુસ્તકમાં આપ્યું છે કે પેટર્ન નંબર 3 તો એમાં તમે આ જે બ્લોક આપ્યો એને ત્રણ બાજુ મૂકીને પણ ડિઝાઇન બનાવી શકો અને તમે ચાર બાજુ ક્રોસમાં મૂકીને બરાબર કે એકબીજાને જોઈન્ટ નહીં પણ ક્રોસમાં મૂકીને પણ તમે ડિઝાઇન બનાવી શકો તો આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં અને તમારી બનાવવાની છે હવે તમને પેજ નંબર 109 આપણે પેજ નંબર જે 107 જોઈએ એમાં તમને એક ખ્યાલ આવી ગયો કે ટીડુઓએ માત્ર એક જ પગનો ઉપયોગ કરીને જુદી જુદી પેટર્ન બનાવી છે અને અહીંયા પણ એક પગનો ઉપયોગ કરીને પેટર્ન 1 2 અને 3 એ તમને બનાવવાનું કીધું છે હવે યામિનીએ તેની પાસેના પગનો ઉપયોગ કરીને કેટલીક પેટર્ન બનાવી છે હવે આ પેટર્ન આગળ વધારવામાં તમે મદદ કરો તો હવે પડખા પેટર્ન આગળ વધારીશ તમે જોજો તો અહીંયા આપણે પહેલા સમજી લઈએ કે અહીંયા માત્ર એક જ પાંચ છે અહીંયા બે પાંચ અહીંયા હું સમજાવું જો ખ્યાલ આવશે તો તમારે પાઠ્યપુસ્તકમાં આગળ અનુકૂળ એ પ્રમાણે પડતા રહેવાનું છે અહીંયા એક પાંચ છે અહીંયા બે પાંચ પછી ત્રણ અને પછી પાછા કુલ ચાર થઈ ગયા એવી જ રીતે અહીંયા તમને એક પાન આપેલું છે પછી કેટલા પાન કરવાના ભાઈ બે એના પછી ત્રણ અને પછી ચાર હવે એ રીતે અહીંયા નંબર 2 તો નંબર 2 માં બે જે ત્રિજ્યા ડિઝાઇન એ તમને નિશાન દેખાય નીચે તરફ છે અહીંયા ઉપર તરફ બે બે પછી ત્રણ પછી પાછા ત્રણ તો પછી તમે પેટર્ન આગળ વધારશો એટલે શું કરશો આના જ પેટર્નને આગળ વધારવાની છે તો પાછા બે આડા બે ઊભા અને પાછા ત્રણ અહીંયા જે છે એ પ્રમાણે આપણે કરીશું હવે નંબર 3 તો 3 નંબરમાં તમને ગોળ વર્તુળ આપેલા છે ત્રણ પેટર્ન આપી છે એ પ્રમાણે આપણે આગળ વધારવાની છે તો અહીંયા આપણે એક વર્તુળના ચાર સરખા ભાગ દેખાય છે એમાં અહીંયા અહીંયા ચોથો ભાગ લાલ કરેલો છે પછી આ બાજુનો ચોથો ભાગ લાલ છે અહીંયા આ બાજુનો તો આપણે આ વર્તુળ દોરીશું તો પછી આપણે જે વર્તુળ આપેલું છે એની સામેની બાજુ પછી આ બાજુ અને પછી આ બાજુ એમ ત્રણ વર્તુળ આપણે આગળ કરીશું તો આ પેટર્ન તમારે જાતે મેં સમજાવી એ પ્રમાણે આ પેટર્ન કરવાની છે પાઠ્યપુસ્તકમાં દરેકને ખ્યાલ આવ્યો હશે કે અહીંયા બે ફૂલ આપેલું છે તો આપણે બે ફૂલ કરીશું પછી ત્રણ એટલે અને પછી ચાર પાંદડા પાન આપેલા છે એક પાન બે પાન ત્રણ પાન ને ચાર પાન એવી રીતે અહીંયા અહીંયા પણ આપણે એવી રીતે કરીશું કે જે આ બે પ્રકાર બે દોરીને આપે છે પહેલા નંબરનું ખાનું ને અહીંયા કરીશું પછી બીજા નંબરનું ખાનું અને પછી ત્રીજા નંબરનું હવે આપણે આંકડા અને અક્ષરોના ઉપયોગથી પણ સુંદર પેટર્ન કરી શકીએ નીચે થોડા ઉદાહરણ આપેલા છે તમે તેને આગળ વધારો તો મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું કે આપણે અંકોની મદદથી પણ પેટર્ન બનાવી શકીએ તો અહીંયા આપણને બતાવ્યું છે અંકોની મદદથી અને ચિત્ર દોરીને પણ આપણે પેટર્ન કરી શકીએ તો અહીંયા આંકડા અને અક્ષરનો ઉપયોગથી સુંદર પેટર્ન તો એબીસી ડીઈએફ તો એબીસીડી આપણે બોલીએ તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ તો અહીંયા ત્રણ ત્રણ આલ્ફાબેટ લીધા છે કેટલા ત્રણ તો એ બી સી પછી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ જે આ ખાનું ખાલી છે ત્યાં શું આવશે ભાઈ જે કે એલ એમ એમ ઓ પી ક્યુ આર પછી તમે જે એબીસીડી એ એબીસીડી પાછળથી અહીંયા શરૂ
26x 25w 24b અને 23u બરાબર તો તમારે પાછળની એક છેડી શરૂઆત કરી છે હવે નીચેની નંબર 3 તો એમાંથી ઘટાડો કરો છો સંખ્યાનો કેટલી સંખ્યાનો 100 100 તો 864 764 664 564 464 અને 364 બરાબર એમ કરીને 100 100 નો ઘટાડો કરેલો જોવા મળે છે હવે આપણે નંબર 4 4 નંબરમાં 9 હવે એમાં 100 મેલીએ તો 109 ફરી પાછા 109 માં 100 મેલીએ તો 209 209 માં 100 મેલીએ તો 309 ફરી એમાં 100 મેલીએ તો 409 અને એમાં 100 મેલીએ તો 509 એવી રીતે આપણે પેટર્ન આપી છે હવે તમને કીધું કે તમારી જાતે સંખ્યાની પેટર્ન બનાવો તો આપણે જાતે બનાવીએ તો આપણે કોઈ પણ સંખ્યાનો ઉપયોગ કરીને પેટર્ન બનાવી શકીએ તમે જાતે પણ કોઈ પણ સંખ્યાનો ઉપયોગ કરીને પેટર્ન બનાવી શકો છો બરાબર તો અહીં આપણે કોઈ એવા અંક પસંદ કરીએ કે દાખલા તરીકે 10 પસંદ કરીએ તો પછી 20 લખવા પડે 30 40 50 60 અને પછી એ પસંદ ના કરીએ તો 11 22 33 44 55 67 બરાબર એ રીતે અથવા 21 માં 11 પસંદ કરીએ એમાં 10 ઉમેરીએ તો 21 ફરી એમાં 10 ઉમેરીએ તો 31 એમાં 10 ઉમેરીએ તો 41 એમાં 10 ઉમેરીએ તો 51 અને એમાં 10 ઉમેરીએ તો 61 એવી રીતે પણ આપણે પેટર્ન આગળ વધારી શકીએ બરાબર હવે નીચે અર્ધવર્તુળ આપેલું છે તો આપણે એ અર્ધવર્તુળમાં પણ પેટર્ન કરી શકીએ તો જેમ અહીંયા 9 109 આપ્યા છે તો એ પ્રમાણે આપણે અહીંયા 110 210 310 410 510 710 એ પ્રમાણે પણ પેટર્ન કરી શકીએ અથવા આપણે 100 200 300 400 500 700 એ પ્રમાણે પણ કરી શકીએ બરાબર અથવા એફિશિયન્ટ લઈને પણ કરી શકીએ અથવા 100 100 તો 150 ઉમેરી આપણે તો એમ દાખલા તરીકે 50 એમાં 100 ઉમેરીએ તો કેટલા થાય 150 ફરી 100 ઉમેરીએ તો 250 ફરી 100 ઉમેરીએ તો 350 એમાં 100 ઉમેરીએ તો 450 એમાં 100 ઉમેરીએ તો 550 એ રીતે પણ તમે જાતે સંખ્યા લખી શકો હવે હું અહીંયા થોડું લખીશ બોર્ડમાં એ તમારે નોટબુકમાં લખવાનું છે અને જે આ પેટર્ન સમજાવી એ તમારા પાઠ્યપુસ્તકમાં તમારે જાતે આ બ્લોક જે આપ્યું છે એનો ઉપયોગ કરીને તમારે દોરવાનું છે અને જો એ બ્લોકનો ઉપયોગ કરીને તમે નોટબુકમાં દોરશો તો પણ સારું તો તમારે પેટર્ન જાતે દોરવાની છે અને હવે હું લખાવીશ એ તમારે લખવાનું છે તો સુધારો પણ નીચેની પેટર્ન પૂર્ણ કરો નીચેની પેટર્ન પૂર્ણ કરો તો નંબર 1 તમે આ રીતે અર્ધવર્તુળ જેવો ભાગ દોરીને આપ્યો છે વર્તુળનો બરાબર લંબગોળ જેવો ભાગ તો એ બી સી ડી હવે જી એચ આઈ ત્યાં સુધી તમે લખીને આપ
હવે તમારે આમાં લખવાનું છે તો જે કે એમ 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 ઓ પી ક્યુ આ હવે આપણે નંબર 2 તો બે નંબરનો તમને આ રીતે આ રીતે તમને બાદ કરીને આપણે છે આપણે તો આપણે અહીંયા અઠ્યાવીસ ઝેડ સત્યાવીસ વાય છવ્વીસ એક્સ છવ્વીસ પચીસ ડબલ્યુ ચોવીસ બી અને ત્રેવીસ યુ બરાબર આપણે એનસીડી ખોલવાની છે અને એ પ્રમાણે તમારે લખવાનું છે તો પાછળથી ઝેડ વાય એક્સ ડબલ્યુ બી અને યુ હવે અહીંયા તમને ત્રિકોણ જેવો આકાર આપ્યો છે તો અહીંયા તમને પહેલા આઠસો ચોસઠ સાતસો ચોસઠ છસો ચોસઠ હવે એમાંથી સો સો સંખ્યા આપણે ઘટાડવાની છે કેટલી સંખ્યા ભાઈ સો સો તો અહીંયા પાંચસો ચોસઠ ચારસો ચોસઠ અને ત્રણસો ચોસઠ બરાબર હવે આપણે એક ડિઝાઇન લઈ આપી છે તો એ આ પેટર્ન આપેલી છે તો આ પેટર્નમાં નવ એકસો નવ પછી બસો નવ ત્યાં સુધી આપણને લખીને આપ્યા છે તો આપણે એમાં સો ઉમેરીશું તો ત્રણસો નવ ચારસો નવ અને પાંચસો નવ તો આ પ્રમાણે તમારી પેટર્ન આગળ વધી તો દરેકે લખી લીધું છે અહીંયા કે એબીસી તો જે કે એમ એન ઓ પી ક્યુ આર એ તમારા પાઠ્યપુસ્તકમાં અથવા તમારે પેપર નોટમાં દોરીને લખવાનું છે હવે અઠ્યાવીસ છે સત્યાવીસ વાય છવ્વીસ એક્સ પચીસ ડબલ્યુ ચોવીસ સી અને ત્રેવીસ ક્યુ
અહીં 864 764 664 564 664 અને 364 પછી 9 109 209 309 409 અને 509 તો દરેકની પેટર્ન આ રીતે દોરવી છે બધાએ લખ્યું છે હવે તમને બે પેટર્ન જાતે બનાવવાની કીધી છે તો એ સંખ્યા પણ આપણે લખી લઈએ તો અહીંયા તમારી પોતાની સંખ્યા બનાવવાનું હતું તો આપણે લખીશું 11 11 ને 22 33 44 55 ને 67 બરાબર હવે એના વિશે તમને અર્થ જે વર્તુળ આપેલા છે એ વર્તુળમાં પણ તમારે જાતે લખવાનું છે તો આવા અર્ધવર્તુળમાં પણ પેટર્ન બનાવવાનું કીધું છે તો આપણે એમાં પણ જાતે લખી લઈશું તો આપણે લખીશું 101 201 301 401 501 અને 601 તમે 100 200 300 500 600 700 800 એમ લખીને પણ લખી શકો બરાબર તો આપણે આ પેટા લેવાનું પેજ નંબર 107 108 અને 109 વિશે મેં સમજાવ્યું અને પેટર્ન પૂર્ણ કરાવી દરેકને ખ્યાલ આવી ગયો હશે બરાબર હવે જે પેજ નંબર આપણે 110 તો હવે પછીના તાસમાં આપણે જોઈશું